हेलो फ्रेंड्स, पेपर 504 यूनिट 1 में आज आप पार्ट 6 लईशू। हवे आ पार्टनी अंदर एससीआर नो छेल्लो टॉपिक। अत्यार सुधी आप एससीआर एटले शू, तेनी कार्य पद्धति, तेनी रचना, पछी लास्ट लेक्चर में तेना समतुल्य परिपथ विषे एना विषे बात करी, तेने जोड़ता केटलाक टर्म्स डेफिनेशन, होल्डिंग करंट, लेचिंग करंट, बराबर छे। तो आ दरेक वस्तुनी आपणे एससीआर नी वात करी। हवे वीआई कैरेक्टरिस्टिक्स ऑफ एससीआर, एना उपरथी वधारे ख्याल आवशे आपणने के एससीआर एटले शू, अने अहीं आगळ तमारो एटले एससीआर नो टॉपिक पूरो थाय। तो हवे वीआई कैरेक्टरिस्टिक्स मित्रो, अहीं तमने एक ग्राफ आपेलो छे वीआई कैरेक्टरिस्टिक्स माटे। तो आज ग्राफ छे ए छे एससीआर ना एनोड वोल्टेज। अहीं जे आ वी लख्यू छे ए छे तमारू एनोड वोल्टेज, अने अहीं जे आई छे ए छे तमारा आई ए, एटले के एनोड करंट। इन शोर्ट कही शकाय के एनोड वोल्टेज अने एनोड करंट वच्चेनो ग्राफ, एटले ए तमारी थशे वीआई लाक्षणिकता एससीआर नी, सिलिकॉन कंट्रोल रेक्टिफायर नी। હવે એમાં આ જે ધન જે પહેલું ચરણ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, એ ફોરવર્ડ બ્લોકિંગ મોડ તરીકે ઓળખાય છે મિત્રો, ફોરવર્ડ બ્લોકિંગ મોડ તરીકે। એટલા માટે કે જનરલી આપણે જે એસસીઆરનો જે આપણે પહેલાં સિમ્બોલ જોયો હતો કે આ રીતે આ એસસીઆર હોય છે અને આ ગેટ ટર્મિનલ છે, તો આ એનોડ અને કેથોડ, જો એનોડને પોઝિટિવ અને કેથોડ સાથે નેગેટિવ પોલારિટી આપણે રાખીએ, એટલે કે આ રીતે કનેક્શન આપીએ છીએ, તો જે મોડ મળશે તેને ફોરવર્ડ બ્લોકિંગ મોડ તરીકે ઓળખવામાં આવે છે। અને રિવર્સ કનેક્શન આપીએ, એટલે કે આપણે જે એનોડ છે એને નેગેટિવ અને કેથોડ છે એને આપણે પોઝિટિવ કરી નાખીએ, તો જે લાક્ષણિકતા મળશે વીઆઈની એ આપણે રિવર્સ બ્લોકિંગ મળશે। એ તમારું ત્રીજા ચરણમાં થશે। ઓકે, તો પહેલું ચરણ અને ત્રીજું ચરણ છે એ બંને એની લાક્ષણિકતા છે। આ જે છે એ તમારો ફોરવર્ડ મોડ છે, અને અહીં જે આ જે ચરણ છે એ તમારો રિવર્સ મોડ છે। હવે આપણે સમજીએ અહીંયા કે અહીં આકૃતિ જે આપી છે એમાં એ આકૃતિ એકમાં દર્શાવ્યા પ્રમાણે એસસીઆરના અચળ ગેટ પ્રવાહ માટે આપણે એક વાત કરી દઈએ કે ચલો પહેલાં એસસીઆરનો આપણે જે ગેટ પ્રવાહ છે એ કોન્સ્ટન્ટ છે, તો એના માટે એનોડ કેથોડ વોલ્ટેજ જુઓ છે વી, એટલે આપણે એ કહીએ છીએ વી એ, એનોડ પ્રવાહ આઈ એ, એના વચ્ચેની વોલ્ટ એમ્પિયર લાક્ષણિકતા દર્શાવેલ છે। તો ગ્રાફમાં તમે જોઈ શકો છો કે એની લાક્ષણિકતા છે। હવે આ દરેક અંદરના જે ટર્મ છે એ શું છે એના વિશે આપણે સમજીએ। તો પહેલાં પણ તમને વાત કરી મિત્રો કે ફોરવર્ડ બ્લોકિંગ મોડ અને રિવર્સ બ્લોકિંગ મોડ, એને આપણે ફોરવર્ડ લાક્ષણિકતા અને રિવર્સ લાક્ષણિકતા એ બંને રીતે આપણે સમજીશું। તો જ્યારે એનોડ એ કેથોડના સાપેક્ષમાં ધન હોય, એટલે કે એનોડને તમે પ્લસ પોલારિટી આપો અને કેથોડને નેગેટિવ પોલારિટી આપો, તો આ રીતે જે વી અને આઈ વચ્ચેનો જે કર્વ છે એને ફોરવર્ડ લાક્ષણિકતા કહેવામાં આવે છે, અને આપણે તમે ફોરવર્ડ લાક્ષણિકતા કહીશો। ઓકે, હવે આકૃતિમાં આઈએ બરાબર ઝીરો, એટલે કે આપણે શરૂઆતની અંદર ગેટને કોઈ સપ્લાય આપતા નથી। આ પહેલાં પણ આપણે કાર્યપદ્ધતિમાં આના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી। તો આઈએ બરાબર ઝીરોમાં જે ઓએબીસીનો જે પહેલો જે માર્ક છે, જે કર્વ છે, એને એસસીઆરની ફોરવર્ડ લાક્ષણિકતા કહે છે। હવે મિત્રો, ઓએબીસી એટલે તમારો જે અહીંયા જે આખો કર્વ છે, એટલે કે ઓ એ અહીંયા બી અને સી, એટલે તમારો ગ્રાફ છે એ મિત્રો આ રીતે થશે। પહેલાં આ રીતે ઇન્ક્રીઝ થશે, પછી કટ ઓફ થઈ અને પાછું વધે છે। તો આ રીતે તમે જે આ લાક્ષણિકતા તમે જોઈ શકો છો, એક્સ અને વાય ગ્રાફમાં આપણે જોઈએ તો આ રીતે એમ વધી અને કોન્સ્ટન્ટ, પછી પ્રવાહ એકદમ કોન્સ્ટન્ટ થાય। તો આ જે પહેલો જે પહેલા ચરણમાં છે ઓએબીસી માર્ક, એ વિધાઉટ ગેટ સપ્લાય, એટલે કે આઈએ બરાબર ઝીરો, ગેટ સપ્લાય આપતા નથી। હવે જો સપ્લાય વોલ્ટેજ શૂન્યથી વધારવામાં આવે, તમે ધીરે ધીરે આ સપ્લાય વોલ્ટેજ વધારશો, તો બિંદુ એ એક બિંદુ એ પહોંચે છે જ્યારે એસસીઆરમાં પ્રવાહ ચાલુ થાય છે, એટલે કે અહીંયા એ બિંદુ તમે ધીરે 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 તમે જે એનોડમાં વોલ્ટેજ આપશો એની સાથે તમને પ્રવાહ મળશે, એનોડ પ્રવાહ,
તો તમને જો તમારો ગ્રાફ છે તમે જુઓ 0 થી A માં, એટલે કે શરૂઆતમાં તમે વોલ્ટેજ વધારતા જાઓ વધારતા જાઓ, કરંટ છે એ તમને થોડો આપણે ઓછો મળશે, બરાબર, એટલે કે ઓછા કરંટે તમને આ રીતે 0 થી A સુધીનો કર્વ મળશે. હવે આ સ્થિતિ હેઠળ એસસીઆરને અચાનક સમાંતર વોલ્ટેજ ડ્રોપ થાય છે, એટલે કે જે AB ડોટેડવાળા કર્વથી દર્શાવેલ છે. હવે તમે જુઓ, હવે તમે આ રીતે વોલ્ટેજ વધારતા જાઓ અને એક પોઈન્ટ એવો આવે છે કે બધું તમારું જે આ વોલ્ટેજ છે એ ડિક્રીઝ થઈ જાય છે, એટલે કે વોલ્ટેજ ડ્રોપ થાય છે. અને વોલ્ટેજ ડ્રોપ થઈ અને તમારું હવે જે બિંદુ છે એ અહીંયા એથી લઈ અને બે સુધી આવે છે, એટલે તમારો વોલ્ટેજમાં અચાનક ઘટાડો જોવા મળે છે, બરાબર છે. તમે વાત કરી અહીંયાથી આ રીતે તમારી લાક્ષણિકતા થાય છે. તો વોલ્ટેજ ડ્રોપ છે એ તમને ડોટ લાઈન વડે તમે અત્યારે દેખ્યું તો ડોટ લાઈન વડે દર્શાવવામાં આવે છે. અને લોડ અવરોધને સમાંતર સપ્લાય વોલ્ટેજ વધારે પ્રમાણમાં મળે છે, એટલે ડ્રોપ થવાથી તમારા વોલ્ટેજ છે એ લોડની અંદર વધી જાય છે, એટલે કે ડ્રોપ થાય છે. RL આપણે જે પહેલાં બી કીધું હતું, પહેલાં આપણે વાત થઈ હતી કે SCR એ હંમેશા RL એટલે કે લોડ અવરોધને એક્રોસ એટલે કે સમાંતર લગાવવામાં આવે છે. આ રીતે આપણે તમે આ જે SCR છે બરાબર તમારો આ ગેટ લઈ લીધો, તો અહીંયા આગળ આ તમારો RL થશે અને આ તમારા વોલ્ટેજ V થશે. તો આ રીતે શું થશે કે હવે આની અંદર તમારે વોલ્ટેજ ડ્રોપ થાય તો તમારા RLની અંદર સપ્લાય વોલ્ટેજ જે છે એ RLમાંથી પ્રવાહ પસાર થાય એટલે એની ઇફેક્ટ આમાં આવશે, એટલે સપ્લાય વોલ્ટેજમાં તમારે શું થશે કે વધુમાં વધુ આપણે સપ્લાય વોલ્ટેજ વધારે પ્રમાણમાં મળશે, એટલે કે ડ્રોપ થાય એવું બીજી રીતે ડ્રોપ થાય, બરાબર. હવે જે આ જે ડ્રોપ થાય છે તમારા વોલ્ટેજ બરાબર અચાનક તમારે એથી બી સુધી મળશે, પરંતુ જો યોગ્ય ગેટ પ્રવાહ આપવામાં આવે, તમે ગેટ પલ્સ આપશો ઓકે, તો SCR ઓછા સપ્લાય વોલ્ટેજે બંધ થઈ જાય છે, એટલે કે જે વોલ્ટેજ વધે સપ્લાય વોલ્ટેજ વધુમાં વધુ વધે એ પહેલાં જ કંઈક એવું આપણે વેલ્યુ હોય છે સપ્લાય વોલ્ટેજની એ પહેલાં જ તમારો SCR બંધ થઈ જશે, એટલે કે ફોરવર્ડ લાક્ષણિકતામાં તમે ગેટ સપ્લાય આપો, ગેટને થોડાક વોલ્ટેજ આપો ઓકે, તો તમને ગેટ પ્રવાહ IG મળશે અને જે IG મળશે એટલે તમારે એ ઓછા સપ્લાય વોલ્ટેજ શું થશે બંધ થઈ જશે. બીજું છે રિવર્સ લાક્ષણિકતા. તો રિવર્સ લાક્ષણિકતા એટલે કે જ્યારે એનોડ કેથોડની સાપેક્ષમાં ઋણ હોય, એનોડ એ કેથોડની સાપેક્ષમાં ઋણ હોય ત્યારે V અને I વચ્ચેનો જે કર્વ છે એ તમારે રિવર્સ લાક્ષણિકતા કર્વ તરીકે ઓળખાશે, જે તમારે આ ત્રીજા ચરણમાં છે પહેલાં વાત કરી એ પ્રમાણે. જ્યારે SCR AC સપ્લાય સાથે ચાલુ કરવામાં આવે તો SCRને સમાંતર રિવર્સ વોલ્ટેજ મળે છે. હવે જો રિવર્સ વોલ્ટેજ પણ ક્રમશઃ વધારવામાં આવે તો શરૂઆતથી જ એનોડ પ્રવાહ ઓછો રહે છે, હા લીકેજ પ્રવાહ સિવાય, એટલે કે રિવર્સમાં પણ એ રીતે જ હોય છે જે ફોરવર્ડમાં હોય છે, એ રીતે કે શરૂઆતમાં તમારે જો અહીંયાથી અહીંયા સુધી તમારે વોલ્ટેજ વધશે બરાબર, પરંતુ ઓછા પ્રવાહ કહેવાય કે જે શરૂઆતનો જે પ્રવાહ હશે એ લીકેજ પ્રવાહ હશે ઓકે. અહીં કોઈ રિવર્સ વોલ્ટેજ, હવે અહીંયા આગળ જે રિવર્સ વોલ્ટેજ છે, હવે રિવર્સ લાક્ષણિકતામાં જે રિવર્સ વોલ્ટેજ છે એને આપણે એવલાન્ચ બ્રેકડાઉન કહીએ છીએ, જે ફોરવર્ડમાં આપણે બ્રેકડાઉન VBO કહેતા હતા એવી રીતે અહીંયા રિવર્સમાં આપણે એવલાન્ચ બ્રેકડાઉન તરીકે આપણે ઓળખીએ છીએ. અને ઉલટી દિશામાં વધારે પ્રવાહ વહેવાની શરૂઆત થાય છે, એટલે કે હવે પોલારિટી આપણે જે રીતે બદલી નાખી એ પ્રમાણે પ્રવાહ પણ એ રીતે ઉલટી દિશામાં વહેશે, જે આકૃતિમાં DF દ્વારા દર્શાવેલ છે. તમે જોઈ શકો છો કે અહીંયા આકૃતિમાં જે તમારો DE છે, સોરી DE આવશે, જે અહીંયા આગળ પ્રવાહ તમને વધતો જોવા મળે છે. આથી મહત્તમ રિવર્સ વોલ્ટેજ એ જ્યાં SCR વધુ પ્રવાહ ચાલુ થાય, આથી મહત્તમ રિવર્સ વોલ્ટેજ એટલે તમે વોલ્ટેજ વધારતા જાઓ ત્યાં હવે SCR છે એકદમ કંડક્ટ થવા માંડે, એટલે કે પ્રવાહ તમને ખૂબ જ વધારે મળે, તો એ સ્થિતિને શું કહેવામાં આવે છે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ. એટલે કે અહીં આગળ આ જે પોઈન્ટ છે બીજો તમારું D એ તમારું થશે એવલાન્ચ બ્રેકડાઉન રિવર્સ બ્રેકડાઉન, કારણ કે ત્યાંથી તમે જુઓ છો કે પ્રવાહ સતત વધે છે. શરૂઆતમાં થોડો પ્રવાહ આટલો જ પ્રવાહ હતો, તમારો વેલ્યુ આટલી જ હતી, પરંતુ હવે તમે જુઓ સતત પ્રવાહ વધતો જોવા મળે છે બરાબર. તો આને કહેવાય છે એવલાન્ચ બ્રેકડાઉન, જેને રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ પણ કહે છે. તો આ રીતે ફોરવર્ડ અને રિવર્સ લાક્ષણિકતા થશે. બીજું કે અહીંયા આગળ બીજી જે આ તમને બતાવે છે શેપ એ છે તમારા કે તમે ગેટ વોલ્ટેજ ક્રમશઃ વધારતા જાઓ મિત્રો, તો તમારા વોલ્ટેજમાં ક્રમશઃ ઘટાડો થશે, જે થશે તમારું વોલ્ટેજ અને સાથે સાથે જે પ્રવાહ છે IG ઓકે,
तो आईजी માં પણ તમારે શું થશે વધારો થશે આઈ જે ગેટ પ્રવાહ છે વધારો તો શરૂઆતમાં તમે જેમ જેમ ગેટ પ્રવાહ વધારતા જશો એમ વોલ્ટેજ પણ તમારા શું થશે મિત્રો ઘટતા જશે તો આ રીતે તમને લાક્ષણિકતા બતાવી છે આ તમારું ઓન સ્ટેટ છે એક વાર ફરીથી વાત કરી લઈએ કે આપણે જે વાત કરી હોલ્ડિંગ પ્રવાહ એટલે તમે કે તમારા ઓન સ્ટેટ છે અને ઓન સ્ટેટમાંથી ઓફ સ્ટેટમાં જ્યારે અહીંયા આવે આ બિંદુ અહીંયા તમે ઘટાડતા જાઓ અને ઓફ સ્ટેટમાં જે આ જે કરંટ હશે આ નીચે તમારો જો અહીંયા જે કરંટ બધા એ હોલ્ડિંગ કરંટ કહેવાય અને આ જે બિંદુ જ્યારે ઓફ સ્ટેટમાંથી ઓન સ્ટેટમાં જાય એટલે એ તમારું થશે લેચિંગ કરંટ ઓકે લેચિંગ કરંટ હંમેશા શું હોય હોલ્ડિંગ કરંટ કરતાં વધારે થશે બરાબર અને આ તમારા અલગ અલગ આઈજીના મૂલ્યો બતાવે છે જો અહીંયા શરૂઆતમાં આઈજી બરાબર 0 છે જ્યાં સુધી આઈજી 0 હશે ત્યાં સુધી તમને થોડો લીકેજ પ્રવાહ મળશે અને જ્યાં આઈજી સ્ટાર્ટ કરશો તમે એટલે લીકેજ પ્રવાહ બંધ થઈ અને એ આઈજીના મૂલ્ય તમને શું મળશે એસસીઆર કન્ડક્ટ થશે અને ક્રમશઃ તમને જેમ તમે ગેટનું મૂલ્ય આપશો એમ તમને શું થશે એનોડ તમારો પ્રવાહ છે એસસીઆરમાં એનોડ પ્રવાહ એ વધતો જશે તો આ રીતે તમે લાક્ષણિકતા છે એ તમે સમજાવી શકો છો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો એ છે એસસીઆર જે સ્વિચ પહેલાં પણ વાત કરી કે એસસીઆર એક યાંત્રિક સ્વિચ તરીકે કામ કરે છે જેમ કે આપણે એમસીબી મિનિએચર સર્કિટ બ્રેકર એ બધી જે આવે છે સ્વિચો એ કઈ રીતે કામ કરે એવી રીતે આ એક એસસીઆરને પણ એક સ્વિચ તરીકે આપણે ગણીએ છીએ કે એસસીઆરમાં મુખ્યત્વે બે સ્ટેટ હોય છે ઓન સ્ટેટ અને ઓફ સ્ટેટ જેમ આપણે નોર્મલ સ્વિચ ઓન અને ઓફ હોય એવી રીતે જ આ બંને વચ્ચે કોઈ બીજું સ્ટેટ હોતું નથી જ્યારે એસસીઆરને યોગ્ય ગેટ પ્રવાહ આપવામાં આવે છે એસસીઆરમાં વધારે પ્રવાહ વહેવાની શરૂઆત થાય છે બરાબર છે એટલે કે તમે ક્રમશઃ ધીરે ધીરે તમારો ગેટ પ્રવાહ તમારો વધતો જાય તો તમને એસસીઆર કન્ડક્ટ થાય અને જ્યાં સુધી ગેટ વોલ્ટેજ હવે દૂર કરવામાં ના આવે હવે તમે એક વખત તમે ગેટ વોલ્ટેજ આપી દીધા હવે તમે દૂર ન કરો તો પણ એસસીઆર આ સ્થિતિમાં રહે તેને શું કહેવામાં આવે છે ઓન સ્ટેટ કહેવામાં આવે છે જે અહીંયા આગળ તમને ગ્રાફમાં તમે જોઈ શકો છો આ છે ઉપર આટલો ભાગ એ ઓન સ્ટેટનો છે પછી જે બીજું મિત્રો કે હવે જ્યારે એનોડ પ્રવાહ હોલ્ડિંગ પ્રવાહથી ઓછો કરવામાં આવે અત્યારે વાત કરીએ એ પ્રમાણે હોલ્ડિંગ પ્રવાહથી પણ ઓછો કરવામાં આવે છે ઓન જે ઓન એસસીઆર છે એ બંધ થઈ જાય છે અને ઓફ સ્ટેટ એટલે કે હવે તમે હોલ્ડિંગ આઈએચ જેટલું મૂલ્ય મેળવી લો તો તમારો એસસીઆર બંધ થઈ જાય છે આમ એસસીઆરની વર્તણૂક એક મિકેનિકલ યાંત્રિક સ્વિચ જેવી છે ઓન ઓફ જેવી છે એટલા માટે અહીં એને આપણે મિકેનિકલ સ્વિચ પણ કહી શકીએ છીએ અહીં એસસીઆર એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે અને તેથી તેને ઇલેક્ટ્રોનિક સ્વિચ તરીકે પણ ઓળખવામાં આવે છે તો એસસીઆર ઓલ્સો એઝ અ વર્કિંગ એઝ અ ઇલેક્ટ્રોનિક સ્વિચ એટલે એને ઇલેક્ટ્રોનિક સ્વિચ તરીકે પણ તમે ઓળખી શકો છો હવે લાસ્ટમાંની વાત કરીએ એના એડવાન્ટેજીસ ઓફ એસસીઆર એઝ અ સ્વિચ તો સ્વિચ તરીકે એના એડવાન્ટેજીસ એના લાભ કયા છે તો એસસીઆર વધારે કાર્યક્ષમતા અને અવાજ રહિત એક તો વિધાઉટ નોઇસલેસ છે એટલે નોઇસમાં કોઈ પ્રદૂષણ નથી એટલે કે અવાજ રહિત ઓપરેશન આપે છે તેની સ્વિચિંગ સ્પીડ વધારે એટલે કે 10:9 ઓપરેશન પર સેકન્ડ એટલે આ તમારે પણ પૂછાઈ શકે છે એક માર્ક્સના એમસીક્યુ તરીકે કે ભાઈ એસસીઆરની જે સ્પીડ છે એ પર સેકન્ડે 10:9 ઓપરેશન જેટલી હોય છે તે ખૂબ જ ઓછા ગેટ પ્રવાહે લોડના વધારે પ્રવાહને કંટ્રોલ કરે છે જો આપણે પહેલાં પણ વાત કરી એસસીઆર કે એસસીઆરનું કામ શું છે તો એસસીઆરનો જે ગેટ ટર્મિનલ છે એ પાવરને કંટ્રોલ કરે છે અહીંયા આગળ ઓછો ખૂબ જ ઓછા ગેટ પ્રવાહ તમે મૂલ્ય આપશો તો ખૂબ જ તમારે વધારે જરૂર નથી અહીંયા આગળ ગેટના પ્રવાહનું મૂલ્ય વધારવાનું તો ઓછા એટલે કે વધારે ગેટ વોલ્ટેજ આપવાનું તો ઓછા ગેટ વોલ્ટેજ અથવા તો ખૂબ જ ઓછા ગેટ પ્રવાહ લોડના વધારે પ્રવાહને કંટ્રોલ કરે છે તેની સાઈઝ પણ નાની હોય છે બરાબર છે એનું જે કદ છે એ ખૂબ જ એસસીઆરનું એ ખૂબ જ નાનું હોય છે એટલે કે અડચણ વગર કાર્ય કરે છે વધારે મિનિમમ સ્પેસ હોવાના કારણે એ વ્યવહારિક રીતે ઉપયોગી છે અને અત્યારે તમે હવે જે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસમાં છે જેમાં આપણે પાવર કંટ્રોલ કરવું છે બરાબર કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે બરાબર તો દરેક વ્યવહારિક રીતે દરેક જગ્યાએ હવે એસસીઆર છે એ ઉપયોગ થવા માંડ્યો છે એનો એસસીઆરનો પણ જેમ બીજી બધી મિકેનિકલ સ્વિચની વાત કરીએ એમસીબી તો એને પેરેલલ એસસીઆરનો પણ એટલો જ ઉપયોગ વધી રહ્યો છે તો આપણે અહીં એસસીઆર વિશે જે લેક્ચર છે આપણું પૂરું થાય છે નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આ યુનિટમાં ટ્રાયક અને ડાયક છે એના વિશે આપણે વાત કરીશું એટલે આપણે યુનિટ 1 પૂરો થશે ઓકે મિત્રો થેન્ક યુ